ભગવાન શ્રી રામની કૃપાથી હિન્દુ સમાજના 492 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેને લઈ મંદિર નિર્માણની નીતિ માટે આજે પાલનપુર ખાતે જિલ્લા કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. વિશ્વના સૌથી મોટો જનસંપર્ક અભિયાન અંતર્ગત રામ મંદિર નિર્માણ માટે 5 લાખ ગામના 13 કરોડ હિન્દુ પરિવારોનો સંપર્ક કરીને 65 કરોડ હિન્દુઓનો સહયોગ મંદિર નિર્માણમાં લેવાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ માટે પાલનપુર ખાતે જિલ્લા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાભરમાંથી સાધુ સંતોએ ઉપસ્થિત રહી રામ મંદિર નિર્માણ માટે હિન્દુ સમાજને સહયોગ આપવાનું આહ્વાન કર્યું હતું. આજે પાલનપુર જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અભિયાનનું જે છે એના કાર્યાલયનું ઉદ્ઘાટન છે, અને અયોધ્યાની અંદર શ્રી રામચંદ્ર ભગવાનનું ભવ્યાતિ ભવ્ય જે મંદિરનું નિર્માણ થવાનું છે એનું પૂરા ભારત વર્ષની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે. અને એમાં પ્રાંત છે, વિભાગ છે, જુદા જુદા જિલ્લાઓ છે, તાલુકાઓ છે, મંડળ છે, ગામ છે, ત્યાં સુધી આ અભિયાન પહોંચશે. અને એમાં જુદું જુદું સાહિત્ય, શ્રી રામચંદ્ર ભગવાનનું સ્ટીકર, રામચંદ્ર ભગવાનના ફોટા, રામચંદ્ર ભગવાનની પ્રતિકૃતિ, અને ત્યાં મંદિર છે, મંદિરની પ્રતિકૃતિ, એ બધું જ ઘર ઘર સુધી પહોંચશે. અને શ્રી રામ સેવા સમિતિના માધ્યમથી આ બધું કામ ચાલી રહ્યું છે. અને આગળ જતાં એક હિન્દુ જનજાગરણનું કાર્યક્રમ પણ આ થઈ રહ્યો છે. તો સૌ હિન્દુ સર્વ ધર્મપ્રેમી પ્રજાને વિનંતી છે કે આપ સૌ જ્યારે પણ 15મી જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલવાનું છે એમાં આપ સહભાગી થાઓ, અને આપના ચર્મચક્ષુથી અયોધ્યાની અંદર ભવ્યાતિ ભવ્ય રામ મંદિર બનવાનું છે એ આપ જોઈ શકશો, એવો રામ સમિતિનો આ પ્રયાસ છે.